મિત્રો કેમ છો બધા કેટલા બધા સમય પછી આપણે મળીએ છીએ સોળમી માર્ચે લોકડાઉનનું એક વાવાઝોડું આવ્યું અને એકવીસમીએ લગભગ તમે બધા સંસ્થા છોડીને ગયા અને આજે આપણે બધા મળીએ છીએ છૂટક છૂટક તમને સૌને ફોન દ્વારા તમે બધા અહીંયા વસ્તુ લેવા આવ્યા ત્યારે આપણે મળ્યા હતા પણ ફરી વાર કહી દઉં કે તમારા બધા વગર અમને જરાય ગમતું નથી હો જરાય એટલે જરાય ગમતું નથી આપણે જલ્દી જલ્દી ભગવાનને પ્રાર્થના કરો કે આપણું પહેલાં જે આપણે ધમધમતું હતું આપણું અધ્યાપન મંદિર આપણી લોકભારતી એવું ધમધમમાં મંડે તમે બધા એક્સટર્નલ પરીક્ષા આપી બીએની એટલે એફઆઈ બીએ પણ તમારું કમ્પ્લીટ થઈ જશે અને કોરોના ની કૃપા કહો તો કૃપાને અકૃપા કહો તો અકૃપા તમે માસ પ્રમોશનથી પહેલું વર્ષ ડીએલએડ પણ પાસ કરીને બીજા વર્ષમાં આવી ગયા છો કોરોનાની સાથે જીવતા આપણે શીખવાનું છે તમને બધાને જ્યારે સ્વાધ્યાય આપ્યો ત્યારે કીધું હતું કે આ કોરોના આપણે ત્યાં આવી પડ્યો એક આપત્તિ તરીકે તો વ્યવસ્થાપનમાં આપણે શું પગલાં લીધા તો તમે બધાએ કેટલા બધા ઘરગથ્થુ ઉપચારો કર્યા હશે એના કારણે ભારત દેશમાં કોરોના આવ્યો તો ખરો પણ અન્ય દેશોમાં જે જીવલેણ વધુ સંખ્યા જીવલેણ થઈ એ નથી થયો એનું કારણ આપણા રોજિંદા જીવનમાં આપણે ઘરગથ્થુ વિજ્ઞાનનો ઉપયોગ બહુ કરીએ છીએ પરદેશના લોકો હળદર ને જીરું ને રાય ને મેથી ને એ બધાનો ક્યાંય ઉપયોગ પોતાના ખોરાકમાં નથી કરતા એટલે એ લોકો દુકાનેથી હળદરની ગોળી લઈ આવે ને હળદરની ગોળી ખાય તો ભારત દેશમાં તો આપણે ખીચડીમાં ને શાકમાં ને દાળમાં ને કેટલા બધા એવા મરી મસાલા ખાઈએ કે કોરોનાનો ફૂડચો બોલી જાય ઓ ભાઈ તો આપણા દેશની જે ઋષિઓએ આપણને જે બધું ગળથુથીમાં આપ્યું છે જે ઘરગથ્થુ ઉપચારો એની તમે બધા નોટ બનાવો છો ને પહેલાં વરસમાં નોટ બનાવી છાપાના કટિંગ્સ કાપ્યા કે ડોશીમાનું વૈદ્યુ અજમાવી જુઓ તો અત્યારે પણ તમે ઘરે રહીને એ બધું કરજો તમારી નોટની અંદર એ બધું પાછું વિકસવું જોઈએ કે દર પૂર્તિમાં આવે તો પૂર્તિમાં આરોગ્ય વિષયક લેખો કાપી લ્યો જ્ઞાન વિજ્ઞાનના લેખો હોય તો એ કાપી લ્યો કે જે તમને બહુ જ કામ લાગશે બાલ વાર્તાઓ છે એ કાપી લો તો આ બધી જે બાલ સંદેશની ફૂલછાબમાં સૌરાષ્ટ્ર સમાચારમાં બધી પૂર્તિઓ આવે છે એ પણ તમે બધા કાપી લેજો તમે સૌને આપેલો સ્વાધ્યાય પણ તમે અહીંયા તમને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સાથે લેતા આવવાનો છે જે પહેલાં વરસનો કારણ કે તમારી જે માર્કશીટ તૈયાર થશે એમાં એના ઉપરથી પણ ગુણાંકન કરવાના છે મિત્રો હવે તમે બીજા વરસમાં આવી ગયા અને બીજા વરસમાં મારે તમને જે વિષય ભણાવવાનો છે એનું નામ છે વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજી જુઓ તમારો જે કોર્સ છે એકથી ચાર પ્રકરણ આપણે ભણવાના છે એ આ છે જગદીશભાઈએ ફરીવાર આજે પાછી ક્લિપ તમારી જે એની તમારું જે ગ્રુપ છે એમાં મૂકી દીધી છે કે જેથી કરીને ખોલો એટલે તમારે આ કોર્સના પન્ના તમે કોર્સ ચાર એ અને બી તો કોર્સ ચાર બ છે ને એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર છે શું કામ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન ભણાવવું જોઈએ તમે બધા સમજ્યા આખું પહેલું વર્ષમાં પણ તમે ઘણું બધું એવું સમજ્યા કે પર્યાવરણને એક વિષય તરીકે આપણે સામાજિક વિજ્ઞાનના એક ઘટક તરીકે શીખ્યા વિજ્ઞાન અને ટેકનોલોજીના એક ઘટક તરીકે એકથી થી પાંચ ધોરણમાં પર્યાવરણનો સમાવેશ કરવામાં આવ્યો તો છથી આઠમાં હવે આ વિદ્યાર્થી છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી તરીકે શીખવાના છે તો વિજ્ઞાન એટલે શું આપણે વિજ્ઞાન એટલે શું ટેકનોલોજી એટલે શું એ બધું શીખવાનું છે એ તમારા માટે એ બધું શેમાં આવશે તો કે આ કોર્સ એકથી ચાર ચેપ્ટર પણ એની સાથોસાથ તમારે છથી આઠનું કન્ટેન કરવાનું છે છઠ્ઠા ધોરણનું વિજ્ઞાન સાતમા ધોરણનું વિજ્ઞાન અને આઠમા ધોરણનું વિજ્ઞાન તો એના પ્રથમ સત્રના જેટલા પાઠો હોય છ શ્રેણી છના શ્રેણી સાતના અને શ્રેણી આઠના એની નોટ તમારે બનાવવાની છે દિવાળી સુધીમાં આપણે આ તમારું જે વિષય વસ્તુ છે એના એક ચેપ્ટરની ચર્ચા કરવી છે અને તમારું પ્રથમ સત્રનું તમામ કન્ટેન્ટ છે એ તમારે કવર કરી લેવાનું છે તો તમે બધા અત્યારે લાગી જાઓ બરાબર ઘરે નોટ બનાવવા માંડો અને તમને વિજ્ઞાનમાં ક્યાંય પણ ન સમજાય તો તરત જ તમે દીક્ષાની અંદર હવે બહુ બધા મોબાઈલની અંદર આ વિષય વસ્તુને સરસ રીતે આપેલું તો તમે જ મોબાઈલમાંથી શોધતા શીખજો કે આ ચેપ્ટર છે છઠ્ઠા ધોરણનું તો કેવી રીતે સરસ રીતે ભણાવે છે જ્ઞાન કુંજ છે એમાં પણ તમને સરસ રીતે આ વિજ્ઞાન જોવા મળશે તો તમારે શ્રેણી છ શ્રેણી સાત અને શ્રેણી આઠ એના વિજ્ઞાનના જે સ્વાધ્યાયો છે જે પાઠ્યપુસ્તક છે ને એને પાછળ સ્વાધ્યાય તો આખું એનું ચેપ્ટર વાંચવાનું વાંચીને જાતે જ સ્વાધ્યાય કરવાનો તો આવી પ્રોસેસથી આવી પ્રક્રિયાથી તમે કરશો ને તો તમને ટેટની તૈયારી પણ અત્યારથી થશે અને પછી તમે જ્યારે વાંચો ત્યારે તમને એમ નહીં લાગે કોઈ અજાણ્યું નહીં લાગે તો શ્રેણી છના પ્રથમ સત્ર શ્રેણી સાતના પ્રથમ સત્ર અને શ્રેણી આઠના પ્રથમ સત્રના જે સ્વાધ્યાય છે આખું વિજ્ઞાન વાંચવાનું એના સ્વાધ્યાય કરવાના ન સમજાય તો જ્ઞાન કુંજ કે અન્ય દીક્ષા એપ કે એ બધામાંથી પણ તમને આ પાઠ્યપુસ્તક છે એને કેમ શીખવાય એ બધા કેટલા બધા શિક્ષકો પણ હવે પોતે વિજ્ઞાન ભણાવતા હોય તો કેમ ભણાવે એના વિડીયો બહુ શેર યુડ્યુ યુટ્યુબમાં તમે કહેશો કે ખોરાકની વાત આપણો ખોરાક ક્યાંથી આવે છે ચેપ્ટર છે તો તરત જ તમે કેમ શીખવાય એ તમને મોબાઈલમાંથી મળશે તો ઘરે રહીને કન્ટેન્ટનો અભ્યાસ મિત્રો અત્યારે તમારે દિવાળી સુધીમાં પ્રથમ સત્રના કન્ટેન્ટનો કમ્પ્લીટ કરવાનો છે તમને કાંઈ પણ ન સમજાય ને તો તરત જ આ ગ્રુપમાં મૂકો કે બેન તમે અમને શોધીને કહો મને આ ચેપ્ટર છે પ્રથમ સત્રનું એમાં સમજાતું નથી આમાં પ્રથમ સત્ર દ્વિતીય સત્ર ન હોય તો કુલ ચૌદ પાઠ હોય ને સાત પાઠનું કરવાનું તમારે કુલ અઢાર પાઠ હોય તો નવ પાઠનું કરવાનું કુલ બાર પાઠ હોય તો તમારે છ પાઠનું કરવાનું પણ કમ્પ્લીટ નોટ નોટના પહેલાં પાને શ્રેણી છના તમામ એકમો શ્રેણી સાતના તમામ એકમો શ્રેણી આઠના તમામ એકમો તો મિત્રો તો આપણી ઉપર આવેલી આ આફતને અવસરમાં પલટીએ તમે બધા એવી રીતે કન્ટેનને આત્મસાત કરો કે તમે જ્યારે ટેટ એક્ઝામ હવે તો એક જ વખત ટેટ એક્ઝામ તમે આપો ને સરસ માર્ક્સ આવી જાય તો તમારે ફરી વાર આપવાની જરૂર નથી તો એવી તૈયારી કરો બરાબર અને હવે તો એટલું બધું યુટ્યુબ ઉપર અને સરકારે પણ આ બધું વિજ્ઞાન એના એવું સરસ ભણાવે છે આ ચેનલ ઉપર કે તમે જ્યારે એનું વિજ્ઞાન ભણાવતા હોય શ્રેણી છ સાત આઠનું તો તમે બેસી જજો સવારનો સમય છે અ કઈ ચેનલ છે વંદે ગુજરાત ચેનલ છે એમાં ટાઈમ ટેબલ પણ આખું આવે છે તો એમાં એક થી આઠ ધોરણનું વિષય વસ્તુ છે એ શીખવવાનું કેમ તો તમે વંદે ગુજરાત ચેનલ નિયમિત જોજો જેમ તમે અહીંયા કોલેજમાં કેમ ભણતા હો એમ જ તમે ભણજો મિત્રો તો તમે આ આફતને અવસરમાં એવી રીતે પલટાવો કે તમને બહુ એટલે બહુ જ મજા આવે તમને પછી જ્યારે આપણે બધા મળશું ત્યારે એનું આપણે કન્ક્લુઝન કરશું એનું સંકલન કરશું કે ચાલો તમને હવે શું નથી સમજાતું તો આ કોર્સની અંદર બીજો પાર્ટ જે છે બીજો એકમ છે તમે આના આની તમને જે ડાઉનલોડ કરવાની આપી છે એ તમે કરજો પછી પ્રિન્ટ કાર્ડ નાખજો જેથી કરીને તમે વાંચજો તો આ કોર્સની અંદર બીજું ચેપ્ટર અને છ સાત આઠના ના તમે અડધા અડધા પાઠના સવાલ જવાબની નોટ કરવાની છે એટલે સ્વાધ્યાય પદ્ધતિથી હમણાં આપણે ભણશું આની ચર્ચા હું કરીશ હવે પછી જે આપણે વિડીયો કરીએ એમાં હું બીજા ચેપ્ટરની ચર્ચા કરીશ કે કેવી રીતે એક શિક્ષક તરીકે તમારે શીખવાનું છે બીજું એક કે તમારે હવે તમારા ગામની શાળામાં જઈને અથવા તમારા શેરીના ચાર પાંચ છોકરા હોય તો ઘરે તમારે વિજ્ઞાનનો એકમ પસંદ કરવાનો ને પાંત્રીસ મિનિટનો એક પાઠ તમારે એના લેતા હો એવો વિડીયો તૈયાર કરીને અમને મોકલવાનો તો વિજ્ઞાનનો કોઈ એક એકમ પસંદ કરો અને પછી પાઠ લ્યો અને પછી તમે અમને શેર કરો તો તમે જે પ્રાયોગિક પાઠ સ્કૂલમાં આપવા જતા હતા તો એના બદલે આપણે આવી રીતે કરશું કે તમે તમારા ઘરે આપો અથવા તો સ્કૂલની અંદર પણ તમે એ પાઠ આપી શકો તો તમારે નિશાળમાં જવાનું અને નિશાળમાં જઈને વિશાળ તો ખુલે જ છે એના બોર્ડનો ઉપયોગ કરો અને ત્યાં તમે બાળકો હોય તો એને પણ બેસાડી શકો ચાર પાંચ બાળકોને બેસાડવાના અને તમારે પાંત્રીસ મિનિટનો પાઠ કોઈ એક જણ સરસ પહેલાં ટ્રાય કરો અને તમે આ કેવી રીતે પાટ નોંધ કાઢવાની છે એ તો તમારી પાસે ડિઝાઇન છે જ છે તો સરસ રીતે પાંત્રીસ મિનિટનો પાક જેની અંદર વિષયાભિમુખ હોય રજૂઆત હોય અને મૂલ્યાંકન હોય બરાબર મિત્રો તો વિજ્ઞાનને આપણે કેમ ભણવાનું છે એની મેં થોડીક વાત તમને ભૂમિકા આપી છે થઈ જાઓ તૈયાર જય વિજ્ઞાન વિજ્ઞાનને આપણે સરળ રસપ્રદ અને પ્રવૃત્તિમય બનાવવાનું છે એની ટ્રીક આપણે શીખવાની છે તમે એટલા બધા હોશિયાર છો કે આ બધું તો શીખી જ જાશો પણ તમને ક્યાંય શીખવા ન મળે એવી પ્રયુક્તિઓ હું તમને શીખવાડીશ અને તમને વિજ્ઞાનમાં એવી રીતે માહિર બનાવવાના છે તમે બધા ઘરે રહીને અધ્યાપન મંદિરની ડીએલએડની તો તૈયારી કરવાની પણ તમે તમારી નજર સામે ટેટ રાખો કે હું એવી રીતે આ વિજ્ઞાનને ભણું કે ટેટમાં પછી મારે એની બહુ તૈયારી કરવી પડે નહીં આવજો